नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ. બુલેટિનની શરૂઆત કરીએ. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ વિસ્તારમાં વિસ્ફોટ. મસાટ વિસ્તારની એક ચાલમાં ગેસની નળીમાં લીકેજથી વિસ્ફોટ થયો છે. રામનાથ ચાલમાં બ્લાસ્ટ થતા ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે સેલવાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 90% વધુ બળેલા ઇજાગ્રસ્તોની મુંબઈમાં સારવાર થશે. વિસ્ફોટની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ચૂકી છે. માનવ ફોનલાઇન પર જોડાયેલા છે. માનવ, સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના મસાટ વિસ્તારમાં વિસ્ફોટ થવાની ઘટના ઘટી છે. ત્રણ લોકોને ઇજા પહોંચી છે. વધુ વિગતો. મસાટ વિસ્તારની ઘટના છે અને વલસાડ જિલ્લાની બાજુમાં જે દાદરાનગર આવેલું છે તેમાં મસાટ વિસ્તારમાં જે રીતે બ્લાસ્ટ થયો હતો, અચાનક જ જે આ ચાલી છે ચાલીમાં દોડધામ મચી જવા પામી હતી અને તેના સીસીટીવી પણ સ્પષ્ટ આવ્યા છે. અને જે રીતે પરિવાર ઉપર એક આફત આવી પડી હતી, કારણ કે જે રીતે સવારના પોરમાં તે લોકોએ ગેસ ચાલુ કરવા માટે બાકસની જે સળી આપેલી ને અચાનક જ ઘરમાં બ્લાસ્ટ થઈ ગયેલો અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયેલા હતા. ઘાયલોને જે દાદરાનગર હવેલીની જે સેલવાસના મસા જે હોસ્પિટલ છે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિનોબા ભાવેના જે ડોક્ટરો છે તેઓએ તાત્કાલિક મુંબઈ ખસેડવા માટે કહ્યું હતું, કારણ કે 90% વધારે બર્ન છે એટલે તેમની હાલત અતિશય ગંભીર હાલત છે. અત્યારે તમામ જે ત્રણ જે દર્દીઓ છે તેઓને તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જી જી માનવ, આભાર તમામ વિગતો માટે.